ગરીબ શ્રવણોને નોકરી શિક્ષણમાં આર્થિક આધારે 10% અનામત આપવા અંગેનું વિધેયક પસાર થયું. રૂપિયા 8 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા લોકોને અનામત બેઠકનો લાભ મળશે. લોકસભાના 16મા સત્ર દરમિયાન સૌથી મહત્વનું એટલે બંધારણનો 124મો સુધારો, જે માનનીય શ્રી નરેન્દ્ર મોદીની સરકારનો ઐતિહાસિક નિર્ણય રહ્યો છે. આ નિર્ણય દ્વારા આઝાદી બાદ દાયકાઓથી સામાજિક એકતા માટે ઘાતક પરિબળોને કાયદા દ્વારા ડામીને રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાનું કામ થયું. આ સુધારા દ્વારા દેશના 8 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા તમામ પરિવારોને શિક્ષણ અને સરકારી નોકરીમાં અનામત બેઠકનો લાભ આપવામાં આવ્યો છે. આ વખતે લોકસભા અત્યંત મહત્વની રહી. એ સત્રમાં પહેલા રાત દિવસ સુધી કામ બંધ રહ્યું અને જે દ્રશ્યો સર્જાયા એ કદાચ આવા દ્રશ્યો પહેલો નિર્ણય 10% જનરલ કેટેગરી માટે અનામત. આપણે અહીંયા જે અલગ અલગ અનામત છે, એસટી અનામત છે, એસટી કેટેગરી, એસસી કેટેગરી, ઓબીસી કેટેગરી અને જનરલ કેટેગરી. આ જનરલ કેટેગરીમાં જે 10% અનામત આપવામાં આવી છે એનો મહત્વનો પાસો એ છે કે આમાં એસટી એસસી અને ઓબીસીના જે કોટા છે એને જરાય છેડ્યા વગર, એના એક પણ તકો ઘટાડ્યા વગર અલગથી આ 10%ની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણા બધા પ્રશ્નો અલગ અલગ પાર્ટીઓ દ્વારા પણ ઉઠાવ્યા અને બધાના મનમાં પણ હતું આ કેવી રીતે શક્ય છે. પૂર્વ પક્ષોએ તો આ પોલિટિકલ ગેમ છે એ પ્રકારે પણ શંકાઓ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે આ બધામાં પૂરો જવાબ આપ્યો. લોકસભામાં લીગલ એમાં અરુણ જેટલીજી એમણે ખૂબ વિગતવાર એનો જવાબ પણ આપ્યો અને એ જવાબમાં આજે બંધારણમાં સુધારો કરીને લોકસભા અને રાજ્યસભામાં 2/3 મેજોરિટીથી આ પાસ થાય તો એ સુધારો બંધારણમાં કરી શકાય એવો નિયમ છે. તો એ પ્રમાણે તમે જોયું હશે કે 263 એ આના તરફેણમાં રહ્યા અને 3 લોકો લોકસભામાં વિરોધમાં રહ્યા. એ રીતે રાજ્યસભામાં પણ ફક્ત 7 લોકો વિરોધમાં રહ્યા, બાકીના બધા એ આ ઠરાવના તરફેણમાં રહ્યા.